જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઈ ગામની ગોલાઈ પાસે મોડી સાંજે ગોઝારો અકસ્માત બન્યો હતો. સિક્કાનું દંપતી 6 વર્ષની પુત્રીને લઈને જામનગરથી પરત ફરી રહ્યું હતું. તે દરમિયાન કાળમુખા ડમ્પર બાઇકને ઠોકરે ચડાવતા માતા પુત્રીના અંતરિયાળ મૃત્યુ નિપજ્યા છે, જ્યારે પતિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. સિક્કા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે. આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેતા જુસફભાઈ સુલેમાનભાઈ ઉંમર વર્ષ 40, કે જેઓ પોતાના પત્ની મેમુનાબેન ઉંમર વર્ષ 35 અને પુત્રી આમના ઉંમર વર્ષ 6 બાઇકમાં બેસાડીને જામનગર આવ્યા હતા અને સાંજે જામનગરથી સિક્કા પરત ફરી રહ્યા હતા. તેઓનું બાઇક સાંજે 7 વાગ્યાના અરસામાં વસઈ ગામની ગોલાઈ પાસે પહોંચ્યું હતું. તે દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરના ચાલકે બાઇકને અડફેટે લઈ લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઇકની પાછળ બેઠેલા મેમુનાબેન જુસફભાઈ ઉંમર વર્ષ 35 અને પુત્રી આમના ઉંમર વર્ષ 6 બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે બાઇક ચાલક જુસફભાઈ બસરને ગંભીર ઈજા હોવાથી તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેની હાલત ગંભીર જણાવાઈ રહી છે. અહેવાલ પરાક્રમસિંહ રાણા.